મુક્તિ બંધન ભાગ બે ચેપ્ટર 47. દુઃખ આપનારો કિર્તાર જ દુઃખની દવા ન કરતો હોય તો મનુષ્યનું શું થાય? માનવીને જખમ કરનાર ઉપરવાળો જ સમયના મલમપટ્ટાથી એના ઘાવ રૂજાવતો હોય છે. જગતનું સૌથી મોટું આશ્ચર્ય શું? એવો પ્રશ્ન કરીને મહાભારત રચનાર વેદવ્યાસે જ તેનો જવાબ આપ્યો છે કે પ્રિયજનને ચિતા પર ચડાવીને સ્મશાનેથી પાછો ફરનાર માનવી ફરી સંસારની માયામાં લપેટાઈ જાય એનાથી અધિક આશ્ચર્ય જગતમાં બીજું કયું હોઈ શકે? સ્વજનના મૃત્યુને કારણે આઘાતનો માર્યો માણસ બોલી ઉઠે છે, હવે એના વગર હું એક ક્ષણ પણ કેવી રીતે જીવી શકીશ? અને ખરેખર એ વખતે તેની માનસિક યાતના એવી તીવ્ર જ હોય છે, જીવનમાં હવે જીવવા જેવું શું રહ્યું? પરંતુ આઘાતનો એ ઘા ધીમે ધીમે સમયની સારવારથી રૂજાવા લાગે ત્યારે એને પોતાને જ આશ્ચર્ય થાય છે કે ખરેખર હું એના વિના જીવી શકું છું. છતાં કેટલાક જખમ એવા હોય છે કે રૂજાયા પછી એના નિશાન રહી જ જાય છે. વૈભવનું અકાળ અવસાન વિરાણી કુટુંબ માટે બહુ ઊંડા જખમ જેવું પીડાકારક હતું. ઈશ્વરભાઈ વિરાણી તો પડે પડે એવું જ મહેસૂસ કરતા રહ્યા કે વૈભવની ચીર વિદાયથી ચીરાયેલા હૃદયને સમયની સર્જરી પણ સાંધી નહીં શકે. 17 જાન્યુઆરીની એ અમંગળ સાંજના ત્રીજા દિવસે યોજાયેલી પ્રાર્થના સભાની સાંજ સુધી પણ એમનું મન માનવા તૈયાર ન હતું કે વૈભવ હંમેશને માટે ચાલ્યો ગયો હોય. વૈભવના અંતકાળે પત્નીના ગુરુજીએ પેલા યુવાન સાધુ સાથે મોકલેલો પત્ર વાંચ્યા પછી એમને ચમત્કાર શબ્દ માટે ભારે સુખ જાગી હતી. છતાં એમનું સુષુપ્ત મન તો વારંવાર ઝંખતું જ રહ્યું કે કોઈક ચમત્કાર સર્જાય અને વૈભવનું પુનરાગમન થાય. શનિવારે સાંજે ચર્ચગેટ સ્ટેશન સામેના ક્રોસ મેદાનમાં સ્વર્ગસ્થના પુણ્યાર્થે યોજાયેલી પ્રાર્થના સભાના વિશાળ શામિયાણામાં હાજરી આપતા સેંકડો શ્રોતાઓ વચ્ચે અચાનક આવી ચડીને તેની વૈભવી સ્ટાઇલમાં એ બોલી ઉઠે કે લિસન લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું યમરાજને હાથ તાળી દઈને પાછો આવી ગયો છું. એવું દ્રશ્ય 3 કલાક દરમિયાન અનેકવાર ઈશ્વરભાઈના માનસપટ પર ઉપસી આવતું, પણ કોઈક આવીને સાંત્વન આપે કે બહુ ખોટું થયું વિરાણી શેઠ, ત્યારે જખમી મન પર વાસ્તવિકતાનું તીક્ષ્ણ ભાલું ભોકાઈ જતું. ગયેલું કોઈ એમ તે પાછું આવતું હશે? મારે તો હવે ડગલે ને પગલે આ કારમી વાસ્તવિકતાનો સામનો કરવો જ પડશે. પહેલો સામનો તો એમણે સ્મશાન ગૃહમાં જ કરવો પડેલો. વૈભવનો પાર્થિવ દેહ પંચમહાભૂતિમાં ભળી ગયા પછી નિરાલીના પતિ ચંદ્રકુમાર સાથે સિદ્ધાર્થ મોટાભાઈના અસ્થિફૂલ એક મટકીમાં એકઠા કરતા હતા ત્યારે નાની એવી મટકી લઈને ચીનુ ચોકસી ઈશ્વરભાઈ પાસે આવ્યો હતો. શેઠજી, એ અસ્થિફૂલ લેવા આવી છે. એ કોણ? એમણે અચરજથી પૂછેલું. પેલી સબીના, ચીનુ ડરતા ડરતા બોલી ગયો હતો. 1/2 કલાકથી બહાર તેની કારમાં બેઠી હતી. એનો ડ્રાઈવર મને બોલાવી ગયો. મારા હાથમાં આ માટકી આપીને એ બોલી, આમાં મારા માટે થોડા અસ્થિફૂલ લઈ આવો ને પ્લીઝ. સાંભળતા જ ઈશ્વરભાઈ રાતા પીડા થઈ ગયેલા. એના પાપે વૈભવ અમને છોડીને ચાલ્યો ગયો, છતાં હજુ એ નફટ અમારો પીછો છોડતી નથી. હવે તેના અસ્થિફૂલ લઈ જઈને એવો દેખાડો કરવા માંગે છે કે હું વૈભવની અપરિણીત વિધવા છું. એના પેટમાં રહેલા બાળકને વૈભવનું જાહેર કરી તેને વિરાણી કુટુંબના વારસદારમાં ખપાવી દેવાની ચાલ આજમાવી રહી છે આ નક્કી નટી. અબજોની મિલકતમાં ભાગ પડાવવા ખાતર એ બાઈએ મારા વૈભવને મોહપાશમાં ફસાવ્યો હતો. અને હવે મનોમન ધૂંધવાતા વિરાણી શેઠ દાંત પીસવા લાગ્યા ત્યારે ચીનો ભયભીત બની ગયો હતો. હમણાં એમના હાથની થપ્પડ ખાવી પડશે. પરંતુ અચાનક અગનજ્વાળા શમી જાય તેમ ઈશ્વરભાઈ વિરાણીના મુખ પર શોકની છાયા ફરી વળી. ક્રોધ ઉછાળાને બદલે તેમણે નિશ્વાસ નાખ્યો. ચીનુ, એ મટકી અહીં મૂકી દે અને સાંભળ. વિરાણી શેઠના અવાજની મૃદુતા ચીનુના માનવામાં ન આવી. સબીનાએ આપેલી મટકી શેઠજીના પગ પાસે મૂકી નીચા નમીને તેમના મુખ પાસે તેણે કાન ધર્યો. ફરમાવો શેઠજી, એ બાઈને કહે, શાસ્ત્રની આજ્ઞા છે કે અસ્થિફૂલ ઘેર ન લઈ જવાય. મરનારની ઉત્તરક્રિયા પછી સ્મશાનેથી અસ્થિફૂલની મટકી લઈ જઈને સીધા જળમાં પધરાવી દેવાના હોય, ત્યાં સુધી એને અહીં જ સાચવી રાખવાના હોય. કહી ઈશ્વરભાઈએ ચીનુના વાસે હાથ પણ ફેરવી દીધો. અસ્થિફૂલ ઘેર લઈ જવાથી મરનારના આત્માને અવગતિ થાય એટલું એને સમજાવ. જા, મુદ્દાની વાત કરી આપે શેઠજી, હમણાં એને સમજાવીને રવાના કરી દઉં છું.
કહેતો ચીનુ સરકી ગયો એટલે ઈશ્વરભાઈએ આજુબાજુ જોઈ લઈ, કોઈનું ધ્યાન નથી એની ખાતરી કરી જડબા ભીસીને ડાબા પગ પાસે પડેલી મટકી પર જોરપૂર્વક જમણો પગ પછાડ્યો. ધડાક અવાજ સાથે મટકીના કાચલા થઈ ગયા ત્યારે ભીતરની દાંત તેમની જીભે આવી ગઈ. અત્યારે તું મારી સામે ઊભી હોત તો પાટો મારીને તારા પેટમાં રહેલા ગર્ભની પણ આવી જ હાલત કરી દેત હરામજાદી. 15-20 મિનિટ પછી ઘેર જવા માટે ઊભા થવું પડ્યું ત્યારે બંને પગ નીચે પેલા માટીના ટુકડા કચડાયા તેનો કર્કશ અવાજ કાળજે લાગ્યો. પગ પર સ્થિર રહી ન શક્યા એટલે ચીનુનો ટેકો લેવો પડ્યો. જુવાન પુત્રને સ્મશાનમાં મૂકીને ઘેર જવાનું થાય ત્યારે દરેક પિતા શરીરથી ભાંગી જાય અને મનથી બધિર બની જાય, પરંતુ આ એમ વિરાણીએ તો હવે વધુ સતર્ક બનવું પડે તેમ હતું. ચીનુ ચોકસીના ખભાનો ટેકો લેતા એ બોલી ગયેલા, બસ આમ જ તું મારું ચીંધ્યું કામ કરતો રહીશ તો બાકીની જિંદગી બીજું કોઈ કામ ન કરવું પડે એવી જોગવાઈ તારા માટે કરી દઈશ. આપનો પડતો બોલ ઝીલવા તૈયાર છું શેઠજી, કહીને એ ઉમેરવા જતો હતો કે આપ કહેતા હો તો આપને મારા બંને ખભે બેસાડીને કાર સુધી લઈ જાઉં, પરંતુ એમ કહેવાનું ટાળ્યું. આપ બડે પગભર થનારા માણસને ખભે બેસી જવાનું કહેવું એ તો એના અહને ફટકો મારવા જેવી મૂર્ખામી ગણાય. બાકી મળતા મળતા વૈભવ પોતાને સબીનાની પ્રેગ્નન્સીનું રહસ્ય આપતો ગયો એ જ તેના મૃત્યુનું સૌથી મોટું આશ્વાસન હતું અને વિરાણી શેઠ પાસેથી વર્ષાસન મેળવવાનું સાધન પણ બની રહેવાનું હતું. ઈશ્વરભાઈની કાર વિરામ વિલાના ગેટમાં દાખલ થતાં જ ઘરમાં સ્ત્રીઓની રોકકડ ચાલુ થઈ ગઈ. તેમને મોઢું દેખાડવા માટે રોકાયેલી સ્ત્રીઓના ટોળા વચ્ચેથી પસાર થતા એ ફરી ભાંગી પડ્યા. જુવાન પૌત્રને પરલોક પ્રવાસે મોકલીને પાછા ફરેલા અધેડ વયના પુત્રને રતનબાએ છાતી સરસો ચાપી દીધો હતો. દીકરાને મૂકી આવ્યો ઈશ્વર, ઉપરવાળા ઈશ્વરના ઘર પાસે આપણું કંઈ ન ચાલ્યું. દીકરા મારા, માતા પુત્રના એ વિલાપે ત્યાં હાજર રહેલા સૌના હૃદય હચમચાવી નાખ્યા હતા. નિરાલી પિતાને તેમના બેડરૂમમાં લઈ ગયા પછી બાપ દીકરીનું રુદન ચાલુ થઈ ગયું હતું. વારંવાર નિરાલી એક જ વસવસો કરતી રહી, આપણને શું ખબર કે મોટા ભાઈ આમ ચાલ્યા જશે, નહીતર આપણે એમનું ધાર્યું કરવાની આડે આવત જ નહીં ને. બહેનને સાસરે વળાવીને મારો ભૈલો ચાલ્યો ગયો પોતાની બધી જ ઈચ્છાઓ અધૂરી રાખીને. નિરાલી, પેલા સાધુને વિદાય કરવા બાબત તારી મમ્મી સાથે વાતચીત કરી લીધી ને? અચાનક રુદન થંભાવી દઈને પિતાએ આમ પૂછ્યું ત્યારે નિરાલીને આંચકો લાગ્યો. આવા શોક વચ્ચે ડેડીએ સાધુને વિદાય કરવાની વાત કેમ ઉચ્ચારી? પછી તર્ક કર્યો કે રડતી રોકવા માટે એ મને બીજી વાતે ચડાવી રહ્યા હશે. શું કહ્યું તારી મમ્મીએ? ઈશ્વરભાઈએ ફરી સવાલ પૂછ્યો એટલે નિરાલીએ આંખના આંસુ લૂછતા કહ્યું હતું, ડેડી ભલે ને એ હમણાં અહીં રહેતા, એમની હાજરીથી મમ્મી જો મોટા ભાઈનો આવો કારમો આઘાત સહી લેવાનું મનોબળ કેળવી શકતા હોય તો એમને મોકલી દેવાની ઉતાવળ શું કામ કરવી? તારી મમ્મીએ આવું કહ્યું નિરાલી? નહીં ડેડી, મમ્મીએ તો એટલું જ કહ્યું કે વૈભવની ઉત્તરક્રિયા ઉકલી ગયા પછી તારા ડેડી સાથે હું વાત કરી લઈશ. એ જ વખતે સિદ્ધાર્થ આવી ચડ્યો હતો. ડેડી, બહાર ગામથી સંદેશા આવવા લાગ્યા છે, કાલ સવારથી મહેમાનો આવવા લાગશે. થોડા સગા સંબંધીઓ છે અને બીજા વેપારીઓ ઉપરાંત આપણી કંપનીના ડીલર્સ પણ આવી રહ્યા છે. વેપારીઓને જુહુના કંપનીના ગેસ્ટ હાઉસમાં ઉતારો આપજે અને સગા સંબંધીઓ બાબતમાં દાદા દાદી તથા તારી મમ્મી કહે તે રીતે ગોઠવણ કરજે. દાદી તો કહે છે કે કૌટુંબિક મહેમાનોને બહાર ઉતારો ન અપાય. પહેલા માળે 20-25 જણાનો સમાવેશ સરળતાથી થઈ શકશે તો એમને પહેલા માળે રાખજો, કહી ઈશ્વરભાઈએ હળવેકથી ઉમેર્યું હતું. પેલા સાધુને પણ એ મહેમાનોની સાથે જ રાખજો, એ માટે તારી મમ્મીને પૂછવાની જરૂર નથી. ઈશ્વરભાઈ કોઈ પણ ભોગે પત્નીના ગુરુદેવે મોકલેલા સંન્યાસીને કુટુંબીજન તરીકે ઓળખાવાનું ટાળવા માંગતા હતા, પરંતુ ત્રીજા દિવસે સાંજે ક્રોસ મેદાનના શામિયાણામાં યોજાયેલી પ્રાર્થના સભા સુધીના 48 કલાકમાં તો એ ઘરના અને બહારના સૌ કોઈની જીભે યોગી પ્રથમાનંદનું નામ રમવા લાગ્યું હતું. વિરાણી વિલામાં ઉતરેલા મહેમાનો એ યુવાન સંન્યાસીથી એવા પ્રભાવિત થઈ ગયા કે સવારના ઉઠીને એમના દર્શને જવા લાગ્યા. કેટલાક તો પોતાની અંગત સમસ્યા કહીને સંન્યાસીના આશીર્વાદ માંગતા હતા તો કોઈ કોઈ કલાકો સુધી તેમનો સત્સંગ કરવા લાગ્યા હતા. સવારે ચારુબહેન આ સાધુ માટે
ચાંદીના ગ્લાસમાં દૂધ તથા ચાંદીની પ્લેટમાં ફ્રૂટ લઈ આવ્યા. એ જોઈને સૌ માનવા લાગ્યા કે નક્કી આ સંન્યાસી બહુ મોટા તપસ્વી અને ચમત્કારી હોવા જોઈએ. કેટલાકને તો એ વાતનું આશ્ચર્ય થયું કે વૈભવના પૂર્ણાથી યોજાયેલી 8 દિવસની વ્યાખ્યાન માળામાં દરરોજ જુદા જુદા ધર્મગુરુઓ, વિદ્વાનો, ચિંતકો અને ઉપદેશકોને ઈશ્વરભાઈએ બહાર ગામથી વ્યાખ્યાન આપવા બોલાવ્યા તો પછી ઘેર પધારેલા આ તેજસ્વી સંન્યાસીનું નામ તેમાં કેમ સામેલ નહીં કર્યું હોય? 3 કલાક ચાલેલી શનિવારની પ્રાર્થના સભામાં નિરાલીના સત્કાર સમારંભ કરતાય વધુ સંખ્યામાં માણસો આવ્યા હતા. લતાબાઈએ તેના સુરીલા કંઠે ગીતાના 15મા અધ્યાયના શ્લોકો સંભળાવ્યા ત્યારે સમગ્ર શામિયાણામાં ભક્તિમય વાતાવરણ પ્રસરી ગયું હતું. રસ્તેથી પસાર થતા લોકો પણ અંદર આવીને બેસી ગયેલા. જુવાનજોત પુત્રના મૃત્યુના કારમાં આઘાતે દેશના મહાન ઉદ્યોગપતિને કેવા હચમચાવી નાખ્યા છે એવા કુતૂહલથી પણ અનેક અજાણ્યા લોકો આવતા હતા. આઈએમ વિરાણીના મુખભાવ નિહાળીને વૈભવ કંપનીઓના શેરહોલ્ડરો જાણે ક્યાસ કાઢતા હશે કે શેરના ભાવ હવે કેટલા ઘટી જશે. મહાનુભાવોની સુરક્ષા અને સવલત માટે શામિયાણામાં અલગ VIP વિભાગ ઊભો કરવો પડ્યો હતો, જ્યાં ઈશ્વરભાઈ તેમના કુટુંબીજનો સાથે સૌના દિલાસા ઝીલતા હતા. કોઈ જાતની રોકકળ કે કલ્પાંત ન થાય એવી ચીવટ સૌએ રાખી હતી. આંખમાં આંસુ આવે તો પણ તેને તરત જ લૂછી નાખવામાં આવતા. દરેક પ્રાર્થના કે ભજનની વચ્ચે 15 મિનિટ મુલાકાતીઓ માટે રાખવામાં આવેલી. હોંગકોંગથી બપોરની ફ્લાઇટમાં આવેલા સરદાર તેજાસિંહ ઈશ્વરભાઈની બાજુની ખુરશીમાં બેસતાની સાથે જ હિપકે હિપકે રડવા લાગ્યા. ત્યારે ઘડીભર તો લાગ્યું કે હમણાં ઉદ્યોગપતિ વિરાણી ભાંગી પડશે, પરંતુ તેને બદલે એમણે જ સરદારજીની પીઠ પસવારી શાંત પાડ્યા એ જોઈને ઈશ્વરભાઈના મનોબળ માટે સૌને માન જાગ્યું. નિરાલી બેટી કી શાદી મેં આયા થા તબ મેને આપકો ક્યા કુછ નહીં સુનાયા થા. સબીનાને એવોર્ડ મળ્યો એ સવારે બાંદ્રાથી ફોન કરીને વૈભવ સબીનાના સંબંધ બાબત પોતે બહુ આકરાવેણ ઉચ્ચાર્યા હતા એ યાદ કરીને તેજાસિંગે અફસોસ વ્યક્ત કર્યો. તમે તમારી જીત પર અટલ હતા અને હું મારી હઠ પૂરી કરવા મક્કમ બન્યો હતો, મગર ઉપરવાલેને કુછ ઓર સોચા થા. ત્યારે ઈશ્વરભાઈના હોઠ પર શબ્દો આવતા આવતા રહી ગયા, પરંતુ હજુ તમારી માનેલી એ દીકરી જીત ક્યાં છોડે છે? એને સમજાવો કે હવે તમાશા કરવાનું છોડી દે અને એબોર્શન કરાવી લે. એમને તો એટલી હદે કહી દેવાનો વિચાર આવ્યો કે તમારી સબીનાને પેલા હીરો દેવદત્ત સાથે પરણાવી દો, એટલે એ સબીનાના બાળકનો બાપ ઠરી જાય અને તમારી એ માનેલી ડોટરની આબરૂ સચવાઈ જાય. પરંતુ આવી કોઈ વાત ઉચ્ચારવી કે નહીં એવી ગડબથલમાં રહ્યા એટલી વારમાં ફ્રેન્ચ કોન્સલ પત્ની જોડે આવી પહોંચ્યા, એટલે તેમને માટે ખુરશી ખાલી કરી આપવા તેજાસિંહ ત્યાંથી સરકી ગયા. મારા વાઈફ થોડા દિવસ પહેલા પેરિસથી આવ્યા. કોન્સલે અંગ્રેજીમાં દિલાસો આપવાની શરૂઆત કરી. એને હજુ ઇંગ્લિશ બોલવાની ફાવટ નથી એટલે તેના વતી હું દિલસોજી દાખવું છું. ઈશ્વરભાઈએ બંને સામે હાથ જોડી તેમની દિલસોજી સ્વીકારી. કોન્સલની પત્ની સાચે જ પેરિસથી પરી જેવી દેખાતી હતી. નજીક અને દૂર બેઠેલા સૌ કોઈ તેને ટગર ટગર જોતા હતા, પણ એ ફ્રેન્ચ મહિલાની દ્રષ્ટિ તો આટલા બધા સંસારીઓ વચ્ચે બેઠેલા એકમાત્ર ભગવાધારી સંન્યાસી પર મંડાઈ હતી. તેમણે બાજુમાં બેઠેલા પતિના કાનમાં કંઈ કહ્યું એટલે કોન્સલે ઈશ્વરભાઈને પૂછા કરી, મારી પત્ની પૂછે છે કે પેલા સાધુ કોણ છે? ઈશ્વરભાઈને એ પૂછા ખટકી, જે માણસ મારી આંખમાં કણાની જેમ ખટકે છે તે બીજા બધાની નજરમાં કેમ આટલો જલ્દી વસી જાય છે? મારી પત્નીએ ઇન્ડિયા વિશે બહુ સાંભળ્યું છે, અહીંની દરેક બાબતમાં એને જિજ્ઞાસા જાગે છે, કહી કોન્સલે ઉમેર્યું, હવે એ પૂછે છે કે આ સંન્યાસીને મળી શકાય ખરું? જરૂર મળી શકાય. ઈશ્વરભાઈ જવાબ આપે એ પહેલા પાછળ બેઠેલો સિદ્ધાર્થ બોલી ઉઠ્યો, પરંતુ સર, સાધુ સંન્યાસીને મળવા માટે તેમની પાસે જવું જોઈએ, એમને સામેથી બોલાવવાનું અજુગતું ગણાય. અંગ્રેજી બોલવાનો સંકોચ ધરાવતી કોન્સલ પત્ની બીજાનું બોલ્યું તો તરત જ સમજી જતી, એટલે સિદ્ધાર્થનું સૂચન સાંભળતા જ એ ઊભી થઈ ગઈ, હું એમને મળી આવું, પતિને એણે કહ્યું ત્યારે કોન્સલે તેને યાદ અપાવ્યું, એ તારું ફ્રેન્ડ સમજશે નહીં અને દુભાષિયાઓનું કામ કરે એવી ફ્રેન્ચ જાણનારી બીજી કોઈ વ્યક્તિ અહીં છે નહીં, છતાં એમની નિકટમાં બેસવાનો લાભ તો મને મળશે ને, કહી કોન્સલની પત્ની માર્યા
કોઈ જાતના સંકોચ વિના કાર્પેટ પર બેઠેલા યુવાન સંન્યાસીની સામે જઈ પગ વાળીને બેસી ગઈ. કોમા આલે હું? પેલાના બેસતાની સાથે જ સંન્યાસીએ ફ્રેન્ચ ભાષામાં કેમ છો પૂછ્યું. ત્યારે કોન્સલની પત્ની હેપતાઈ ગઈ. અરે, આ તો બહુ સરસ ફ્રેન્ચ બોલે છે. જેસ્વી ટ્રે ભિયા, મજામાં છું, કહી પેલીએ જિજ્ઞાસાભેર પૂછ્યું. તમે ફ્રેન્ચ ક્યાં શીખ્યા? કોલેજમાં? નહીં મેડમ, સ્કૂલ કોલેજમાં હું ક્યારેય ગયો નથી. તમને કેમ ખબર પડી કે હું ફ્રેન્ચ ભાષી છું? ભારતના સાધુઓ ત્રિકાળ જ્ઞાની હોય છે એવું ઘણા પાસેથી સાંભળીને ઇન્ડિયા આવેલી માન્યાને થયું કે નક્કી આ કોઈ મહાન સંન્યાસી હોવા જોઈએ. પરંતુ તેને જુદો જવાબ સાંભળવા મળ્યો. મેડમ, આપની મુખાકૃતિ જોઈને સમજી જવાય કે મહાન સંસ્કૃતિ ધરાવતા ફ્રેન્ચ દેશના વતની છો તમે. બીજા બધાની જેમ ઈશ્વરભાઈ પણ એ બંનેને વાતચીત કરતા જોઈ અચંબામાં પડી ગયા. મોનશ્યોર, તમારા એ સંન્યાસી ફ્રેન્ચ જાણતા લાગે છે, કોન્સલે ઈશ્વરભાઈના કાનમાં કહ્યું. તમે એ કઈ રીતે જાણ્યું સર? તેના હોઠના હલનચલન પરથી, કહી કોન્સલે ઉમેર્યું. અમારી ભાષાના ઉચ્ચારો બોલવા માટે બહુ મહાવરો હોવો જોઈએ. આ સંન્યાસીના હોઠ પરથી અહીં બેઠા કહી શકું છું કે શુદ્ધ ફ્રેન્ચ બોલી જાણે છે. ઈશ્વરભાઈને એ ખૂચ્યું, પણ એ કાંઈ બોલે તે પહેલા કોન્સલની જિજ્ઞાસા હાથ ન રહી એટલે એ ઊભા થઈ સંન્યાસીની સામે પત્નીની બાજુમાં બેસી ગયા. આપે જિયા ક્લોથ કાયણનું નામ તો સાંભળ્યું હશે, સંન્યાસીએ પૂછ્યું તો કોન્સલ પત્નીને બદલે તેના પતિ જ બોલી ઉઠ્યા. અરે, એમનું નામ ન સાંભળ્યું હોય એવો કોઈ ફ્રેન્ચમેન તમને નહીં મળે. એમણે લખેલું ફ્રેન્ચ નાટક મહાભારત અમે પેરિસમાં બબ્બે વાર જોઈ આવ્યા. હા, એ જ મોન્શ્યોર કાયર. સંન્યાસીએ પણ લેખક પ્રત્યેના અહોભાવથી એમનું નામ ઉચ્ચાર્યું ત્યાં સુધીમાં કુતૂહલવશ નિરાલીએ તેમની વચ્ચે આવી ગોઠવાઈ ગઈ. મહાભારત નાટક લખતા પહેલા લેખક મહાભ્રમણ અર્થે નીકળ્યા ત્યારે ઋષિકેશ અમારા આશ્રમમાં પણ આવેલા. નિરાલીને ફ્રેન્ચમાં ચાલતી વાતચીત સમજાતી ન હતી, પણ કોન્સલ દંપતીને ભારપૂર્વક સાંભળતા જોઈ એ મનોમન હરખાતી હતી. એ તમારા આશ્રમમાં રહેલા? કોન્સલ પત્નીએ ઉત્સાહભેર પૂછ્યું. રહ્યા તો 2 જ દિવસ. મહાભારત ગ્રંથના અનેક પ્રસંગોનું અર્થઘટન સમજવા માટે એ અમારા ગુરુજી યોગી પરમહંસ દિવ્યાનંદજી સાથે કલાકો સુધી સત્સંગ કરતા રહેલા. પછી? હવે કોન્સલે પૂછ્યું. તમે એમની પાસેથી ફ્રેન્ચ શીખી લીધી? નહીં, તમારી સમૃદ્ધ ફ્રેન્ચ ભાષા એમ 2 દિવસમાં થોડી શીખાય, હસીને સંન્યાસીએ સમજાવ્યું. તેમની સાથે એક મહિલા મદદનીશે પણ એ લઈ આવેલા, કહી સંન્યાસીએ કોન્સલ પત્ની માર્યા સામે જોયું. મેડમ, એ આપના જેવી જ સુંદર હતી. તેને સંસ્કૃત શીખવવા માટે લેખક મહાશય અમારા આશ્રમમાં 1.25 મહિનો મૂકી ગયેલા અને તમે એની પાસેથી ફ્રેન્ચ શીખી લીધી, એમ જ ને? હા, હું એને સંસ્કૃત શીખવતો અને એ મને ફ્રેન્ચ શીખવતી. પછી તો ગુરુજીની આજ્ઞાથી હું એને હિમાચલ પ્રદેશમાં મહાભારતના રચિતા વેદવ્યાસજીની ભૂમિના પ્રવાસે લઈ ગયેલો. સૌર્યમંડળ એ ભૂમિ પર એને એટલી બધી શાંતિ સાંપડેલી કે ત્યાંથી નીકળતી વખતે એ ખરેખર રડી પડી હતી. મંત્રમુગ્ધ બનીને કોન્સલ પત્ની સંન્યાસીને સાંભળતી હતી. તેના સૌમ્ય છતાં પ્રભાવશાળી મુખને ભાવપૂર્વક નિહાળી રહી. સંન્યાસી, તમારા સહવાસમાં અને તમારી વાતચીતમાં મને પણ એવી જ અલૌકિક શાંતિ સાંપડે છે, કહી તેણે પતિ સામે એક નજર નાખી લઈને ઉમેર્યું. 9 કલાકનું મહાભારત નાટક જોયા પછી તમારા આ મહાન દેશની સમૃદ્ધ કલા સંસ્કૃતિ વિશે જાણવાની મારી ઉત્કંઠા અત્યંત તીવ્ર બની હતી. તેમાં આજે તમે મળી ગયા, અથવા તો કહો કે મારી ઝંખનાએ મને તમારો મેળાપ કરાવી આપ્યો. મેળાપ અને વિયોગ તો અગાઉથી જ નિર્ધારિત થઈ ચૂકેલો ઘટનાક્રમ છે. કેવા સહજ ભાવે આ સંન્યાસીએ જીવનની ફિલસૂફી કહી દીધી. કોન્સલ પત્ની પોતાનો અહોભાવ છુપાવી શકી નહીં. તો હું રોજ આપને મળવા આવું તેથી આપને કોઈ વિક્ષેપ તો નહીં થાય ને? સાંભળીને સંન્યાસીએ સૌમ્ય સ્મિત ફરકાવ્યું. સત્સંગમાં વિક્ષેપ શાનું? સાંભળ્યું છે કે સાધુ સંન્યાસીઓ સ્ત્રીઓને એકાંતમાં મળતા નથી. તમે સાચું સાંભળ્યું છે મેડમ, કહી સંન્યાસીએ નિરાલી તરફ જોયું. આપણે આ છોકરીઓની હાજરીમાં મળશું, જો એને કોઈ હરકત ન હોય તો. એટલે કોન્સલે નિરાલીને બંને વચ્ચે થયેલા સંવાદનો સાર સમજાવીને ઇંગ્લિશમાં પૂછ્યું. મારી પત્ની સંન્યાસીને મળવા આવે ત્યારે તમે હાજર રહેશો ને?
જરૂર, નિરાલી તો સંન્યાસીને જોયો ત્યારથી જ તેના પર મુગ્ધ બની ગઈ હતી. એ બહાને મને પણ કંઈક શીખવા જાણવા મળશે. અને એ બે હાથ જોડી સંન્યાસી સમક્ષ મસ્તક નમાવીને ફ્રાન્સના મુંબઈ ખાતેના કોન્સલની પત્ની ઊભી થતી જોઈ ઈશ્વરભાઈનો વલોપાત વધી ગયો. આ માણસ જરૂર કોઈ તાંત્રિક વિદ્યા જાણતો હશે, નહીતર દરેકને આ રીતે નમાવી કેમ શકે. ડેડી, કમાલ થઈ ગઈ. ઘડીભર મોટા ભાઈના મૃત્યુનો શોક વિસરી ગઈ હોય તેમ નિરાલી પિતા પાસે દોડી આવી. પેલા ફ્રેન્ચ લેડી તો સંન્યાસીથી એવા પ્રભાવિત થઈ ગયા કે કાલથી રોજ એમને મળવા માટે આપણે ઘેર આવવાના છે. કોની રજાથી? સ્વભાવ મુજબ ઈશ્વરભાઈએ કડાકીથી પૂછી તો લીધું, પણ પુત્રીનો ચહેરો ઉતરી જતો જોઈને એમણે વાળી લીધું. નિરાલી, આપણા ઘરમાં શોક ચાલી રહ્યો છે ત્યારે આ રીતે? પરંતુ ડેડી, ધર્મ અને સંસ્કૃતિની વાતચીતથી તો ઘરનું વાતાવરણ વધુ સાત્વિક બનશે, કહીને તરત જ ઉમેર્યું, હું પણ એ બંનેની સાથે જોડાવાની છું. અને એ જ વખતે લતાબાઈએ મીરાનું ભજન ઉપાડ્યું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. ઈશ્વરભાઈના મનમાં તેનો પડઘો પડ્યો, મારો વૈભવ તો લાખોમાં એક જ હતો, બીજો કોઈ એવો થાય નહીં. કીર્તિ અને કમાણીનું પ્રદર્શન કર્યું હોય એ રીતે સજાવેલા હીરો દેવદત્તના ડ્રોઈંગ રૂમનું નિરીક્ષણ કરતો સાજન ગીડવાણી મૂછમાં હસતો હતો. મારા આગમનનું સાચું કારણ જાણશે ત્યારે એ કેવો ભભૂકી ઉઠશે. તેણે વિશાળ એર કન્ડિશન ખંડમાં હીરોની ફૂલ સાઇઝની અડધો ડઝન તસવીરો પર નજર નાખી જોઈ, પણ દરેકમાં દેવદત્ત હસતો જ જોવા મળ્યો. સાજનકુમારને થયું, સોહામણા ચહેરાના પ્રતાપે કીર્તિ કમાતા આ ફિલ્મ સ્ટારોને પોતાના જ ફોટોગ્રાફ જોઈને કંટાળો નહીં આવતો હોય. 10 મિનિટ પહેલા ડોરબેલ દબાવી ત્યારે દેવદત્તનો સેક્રેટરી કે ચમચો જે હોય તેણે દરવાજો ઉઘાડી ઉમરકો ઉભરાવી દઈને આવકાર આપ્યો હતો. આપ જ હોંગકોંગ વાળા ગીડવાણી છો ને, કહી હાથ મિલાવી અંદર લઈ ગયો ત્યારે પણ સાજનકુમારથી મલકી જવાયું. હીરોએ તેને કહી રાખ્યું હશે, હોંગકોંગના કોઈ ગીડવાણી શેઠ મળવા આવવાના છે, હિન્દી ઇંગ્લિશમાં બાયલિંગ્વલ ફિલ્મ ઉતારવાનો પ્રોજેક્ટ લઈને ઇન્ડિયા આવ્યા છે, આ ચાન્સ આપણે જવા નહીં દેવો જોઈએ. વૈભવના અવસાનના 5મા દિવસે દેવદત્તનો ફોન જોડીને સાજનકુમારે એક અગત્યના કામ માટે મળવા માંગુ છું એમ કહ્યું, ત્યારે હીરોએ પહેલા તો ભાવ ખાધો હતો. આજકલ મેં બહોત બિઝી હું, 3-3 શિફ્ટ મેં કામ કરના પડતા હૈ વગેરે ચલાવ્યું, પણ પોતે કહ્યું કે બંને ભાષામાં ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે સ્ટારકાસ્ટ ફાઇનલ કરવાની છે. એટલું સાંભળતા જ હીરોના અવાજનો રણકો બદલાઈ ગયો હતો. અરે સાબ, આપને પહેલે યે ક્યું નહીં બતાયા? એસે પ્રોજેક્ટ કે લીએ તો હમ આધી રાત કો ભી મિલને કે લીએ તૈયાર હૈ. અને સાજન ગીડવાણીએ બીજા દિવસની સવારનો સમય માંગી લીધો હતો. બસ 2 મિનિટ મેં સાબ આ રહે હૈ, સેક્રેટરી કમ ચમચાએ આવીને જાણ કરી, એટલે સાજનકુમાર ટટ્ટાર થઈ ગયો. વૈભવની ખોટ પડવાથી ઈશ્વર અંકલને હવે પોતાના જેવા મજબૂત ટેકાની ગરજ પડવાની હતી. અને એવા સંજોગોમાં એમના 2-4 અટપટા કામ કુનેહપૂર્વક પોતે પાર પાડી દે તો જમાઈ મટીને દીકરો બની જતા કેટલી વાર લાગે. અત્યારે એવું જ કામ પતાવવા તે આવ્યો હતો. સોરી ટુ કીપ યુ વેઇટિંગ સાબ. તાજા મેકઅપથી ચકચકતા ચહેરે ફિલ્મી સ્ટારની એન્ટ્રી લેતો હીરો દૂરથી જ હાથ લંબાવતો નજીક આવ્યો. તમારે 10 મિનિટ રાહ જોવી પડી, મગર ક્યાં કરે, ઘેરથી મેકઅપ કરાવીને સ્ટુડિયો જાઉં છું, પ્રોડ્યુસરનો સમય બગાડવો ન જોઈએ એવું હું માનું છું. ગમે તેમ તોય એ લોકો અમારા નામ પર કરોડોનું ઇન્વેસ્ટ કરતા હોય છે ને. કરોડોની વાતનું અનુસંધાન સાજનકુમારે મનોમન મેળવી લીધું. તેણે ફોન પર કહેલું, અમારી ફિલ્મનું 5 કરોડનું બજેટ નક્કી કર્યું છે. અરે ઈશારા, અભી તક મહેમાન કો ચાય પાણી કા ભી નહીં પૂછા તુમને? દેવદત્તે પેલા પર રૂઆપ છાંટવો શરૂ કર્યો એટલે ગીડવાણીએ વચ્ચેથી તેને રોકી પાડ્યો. એમણે તો પૂછ્યું હતું, પણ તમારી જેમ મારે ઉતાવળ છે એટલે મેં જ ના પાડી, કહીને સાજનકુમારે મૂળ વાત પર આવી જવાની ઉતાવળ દર્શાવી. તો દેવદત્તજી, આપણે થોડી વાતચીત કરી લઈએ. જરૂર જરૂર, દેવદત્તે પ્રોજેક્ટ જાણવાની અધીરાઈથી કહ્યું. ફિલ્મ કા ટાઇટલ તો અભી તે નહીં કિયા હોગા આપને, મર્ડર એટ મિડનાઇટ. ટાઇટલ સાંભળીને પહેલા તો હીરો ચોક્યો, પણ બીજી ક્ષણે ચપટી વગાડીને પ્રતિભાવ આપ્યો, ક્યાં લાજવાબ ટાઇટલ હૈ, તો આપણે એની ચર્ચા કરી લઈએ. સાજને મનના ફફડાટને દબાવી દેતા કહ્યું,
તમારા આ સેક્રેટરીને વાંધો ન હોય તો એકાંતમાં જ આપણે પ્રોજેક્ટની ચર્ચા કરી લઈએ. ત્યારે હીરોએ પેલાને કહેવું પણ ન પડ્યું અને એ સડસડાટ ત્યાંથી સરકી ગયો. જોકે સાજન કુમારે તેની પીઠ પર તાકીદ ફંગોળી ખરી, સાપ બોલાય નહીં તબ તક આપ આના નહીં, કહી દેવદત્ત સામે જોયું. બરાબર હે ને જી? એકદમ બરાબર. દેવદત્ત હજુ સુધી તો કોઈ વાતમાં ના કહેવાનો ન હતો. અત્યાર સુધી અમારી લાઈનમાં સ્ટોરી આઈડિયાની ચોરીઓ થતી, પણ હવે તો સોંગ્સના ટ્યુન છોરાવા લાગ્યા છે. આવડા મોટા પ્રોજેક્ટની સિક્રેસી તો રાખવી જ જોઈએ. એમ કહ્યા પછી પણ ગીડવાણી અડધી મિનિટ અબોલ રહ્યો ત્યારે દેવદત્તની અધીરાઈ ઉછળકૂદ કરવા લાગી. હા તો મર્ડર એટ મિડનાઇટ. ગીડવાણી સાહેબ, આપ પહેલા પ્રોજેક્ટ ડિસ્કસ કરવા માંગો છો કે પ્લોટ? પ્લોટ, અઢી અક્ષરનો એ શબ્દ વજનદાર રીતે સાજન કુમારે ઉચ્ચાર્યો. હું માત્ર પ્લોટ જ ડિસ્કસ કરવા આવ્યો છું મિસ્ટર દેવદત્ત. તો સુનાઈએ, ગયા મંગળવારે મધરાતે, બરાબર એક અઠવાડિયા અગાઉ, વૈભવ વિરાણી નામના યુવાન ઉદ્યોગપતિની સાથે તમે એક પાર્ટીમાંથી છૂટા પડેલા. અરે મિસ્ટર ગીડવાણી, દેવદત્ત સોફા પરથી ઊભો થઈ ગયો. તમે ફિલ્મની વાત કરવા આવ્યા છો કે? સત્ય ઘટનાની મિસ્ટર દેવદત્ત, કહી સાજન કુમારે કોટના ઉપલા ખિસ્સામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાઢીને તેની સામે ધર્યું. હું હોંગકોંગથી આવું છું એટલી વાત સાચી, પણ મારા સુધી પહોંચવા માટે ફિલ્મ બનાવવાની વાત ઉપજાવી કાઢી એમ જ ને? દેવદત્તનો અવાજ ઊંચો થયો. એ કેસ સાથે મારે કોઈ જ લાગતું ઓળખતું નથી. અત્યાર સુધીમાં 3 વાર તો પોલીસ મને પૂછપરછ કરી ગઈ. એક વખત ખુદ પોલીસ કમિશનર નરીમાન સાહેબ પણ આવી ગયા. હું પૂછપરછ કરવા નહીં, તમને કંઈક કહેવા આવ્યો છું દેવદત્ત સાહેબ, કહેતા સાજન કુમારે નરમાશ ધારણ કરી લીધી. શું કહેવા આવ્યા છો તમે? દેવદત્તની પૂછામાં કરડાકી હતી, છતાં જવાબ આપવાની ઉતાવળ ન હોય તેમ સાજન કુમાર અડધી મિનિટ તેની સામે તાકતો રહ્યો. આવા વખતે માણસની સામેવાળાની ખામોશી બહુ ભોંકાય છે એ ગીડવાણી જાણતો હતો. તેણે બાજુમાં પડેલી હેન્ડબેગ સ્લો મોશનમાં ઉંચકી, એટલી જ નિરાતે ઉઘાડી અને અંદરથી એક ગન કાઢીને એવી રીતે દેખાડી જાણે દેવદત્તને હેન્ડઅપ કહેતો હોય. મિસ્ટર, તમે આ શું કરો છો? હીરોના મુખ પરનો મેકઅપ ઓગળવા લાગ્યો. આ ગન એ રાત્રે વૈભવ વિરાણીની કારમાં હતી. પાર્ટીમાં ઉડતા પતંગના ફાનસનું નિશાન લઈ દેખાડવાની તમને ચેલેન્જ ફેંકતી વખતે વૈભવે સૌ સાંભળે તેમ કહ્યું પણ હતું કે મારી કારમાંથી ગન લઈ આવો. તેના પરથી તમે માની લીધું કે એ ગન મારે માટે મેં વૈભવ વિરાણીની કારમાંથી ચોરી લીધી? મેં એવું ક્યાં કહ્યું? તમે તો એવું પણ અનુમાન કરી લીધું હશે કે હથિયાર વગર કારમાં જઈ રહેલા વૈભવનો પીછો મેં કર્યો હતો. મેં એવું ક્યાં કહ્યું? મિસ્ટર, તમે એવું કંઈક કહો એ પહેલાં હું કહી દઉં. પાર્ટીમાંથી સીધો હું મારે ઘેર આવ્યો હતો અને વૈભવ વિરાણીના કાર અકસ્માતની ઘટના બની ત્યારે મારી વાઇફના પડખામાં સૂતો હતો. પોલીસે પણ તેજશ્રીને પૂછીને ખાતરી કરી લીધી છે. આટલી એલિબી પછી તમે મને શું કહેવાના હતા મિસ્ટર હોંગકોંગ? તમે ફટાફટ ઘણા બધા ડાયલોગ બોલી ગયા મિસ્ટર હીરો, કહેતા સાજન કુમારે ફરી બેગ ઉગાડી તેમાં ગન સરકાવી દીધી. હવે હું જે કહેવા આવ્યો છું તે સાંભળી લો, ઝડપથી કહીને રવાના થઈ જાઓ. મેં તમને ગન એટલા માટે દેખાડી કે એ ગન તો ગુમ થઈ જ નથી. તો પછી એ ક્યાંથી મળી તે હું હમણાં તમને નહીં કહું, પણ અમને આ કેસમાં તમારા પર કોઈ જ શક નથી. એટલે અમને? એટલે કોને? વૈભવના ઉદ્યોગપતિ પિતા IM વિરાણીને. એમને તો ખબર છે કે એ આખું કાવતરું પેલા ડોનનું છે. ડોન? દેવદત્તે દાંત ભીસ્યા. જે મસ્કતમાં બેઠા બેઠા અહીં ગેંગવોર કરાવે છે તેની ધાકથી અમારા ફિલ્મી સ્ટારો મસ્તકથી ઇશારો થતાં જ ત્યાં પહોંચી જાય છે. પછી એ ડોનનો બર્થડે હોય કે તેની ડોટરના મેરેજ પ્રસંગ હોય, આઈ હેટ ધેટ મેન. એટલે જ ડોન તમને કેસમાં સંડોવી દેવા માંગે છે મિસ્ટર દેવદત્ત. હે? દેવદત્તના અવાજમાં ધ્રુજારી આવી ગઈ. તેને યાદ આવ્યું કે ડોને 2-3 વાર ફોન કર્યા છતાં પોતે 2 મહિના પહેલા મસ્કત આવવાનો ઇનકાર કર્યો હતો અને એ ઇનકાર પાછળનું કારણ સબીના સહાની હતી. સબીના એકવાર બોલી ગયેલી, જે માણસો માફિયાની કદમબોશી કરતા હોય તેમને હું ધિક્કારું છું, અને સબીના પોતાને ધિક્કારવા લાગે એ દેવદત્તને પરવડે એમ ન હતું. તમે શું વિચારમાં પડી ગયા દેવદત્તજી?
સમય પારખી લઈને સાજન કુમારે વાતને વળાંક આપી દીધો. વિરાણી શેઠના કહેવાથી હું અહીં આવ્યો છું. ડોન એમ જ માને છે કે વૈભવની ગન ગુમ થઈ ગઈ છે, એટલે એના જેવી બીજી ગન તમારા ઘરમાંથી નીકળે એવી પેરવી ડોને કરી છે. તમને એ કોણે કહ્યું? મને કોણે કહ્યું એ પૂછતા નહીં, અને મેં તમને કહ્યું છે એ કોઈને કહેતા નહીં, પોલીસને પણ નહીં. કહીને એ અચાનક ઊભો થઈ ગયો. પણ તમે જાઓ છો કેમ? મારી વાત તમારા માનવામાં નથી આવતી એવું લાગે છે, એટલે બેસીને શું કરું? પણ મારે હવે શું કરવું? તમારે સાંભળવાનું, સાજન કુમારે ઊભા ઊભા જ કહ્યું. સબીના બાબતમાં તમારી અને વૈભવ વચ્ચે અંટસ હતી એ વાત હવે જગજાહેર થઈ છે, અને એ કારણે તમે વૈભવનો કાંટો કાઢી નાખવા માંગતા હો એ સાંયોગિક પુરાવો પણ છે. છતાં તમે નંચિત છો, પરંતુ તમે કહેતા કેમ નથી કે મારે શું કરવું? સાજન કુમારે જોયું કે લોઢું હવે તપીને લાલચોટ થઈ ચૂક્યું છે, તેને ટપારવાનો સમય થઈ ચૂક્યો છે. એકમાત્ર આઈએમ વિરાણી તમને આવી સંડોવણીથી ઉગારી શકે તેમ છે. એ કઈ રીતે? પોલીસને વિરાણી શેઠ એટલું જ નિવેદન આપે કે દેવદત્ત અને વૈભવ વચ્ચે કોઈ અનબન નહોતી, અમને એના પર કોઈ શક નથી. પછી તમારા તરફ કોણ આંગળી ચીંધી શકે? તો પછી એવું નિવેદન કરતા એમને કોણ રોકે છે? સબીના. સબીના? આઈ મીન સબીના સહાની જો એમ કહે કે વૈભવ મારા પ્રેમમાં હતો, તો પછી વિરાણી શેઠનું નિવેદન પાંગણું બની જાય. પરંતુ એ સબીના મારા પ્રેમમાં હતી અને છે, છતાં આજકાલ તમે એના તરફ ધ્યાન નથી આપતા, એની ખબર નથી રાખતા. મને ખબર છે એની તબિયત સારી નથી, અને તબિયત સારી નથી રહેતી એનું કારણ પણ તમે નથી જાણતા. કારણ તો કદાચ વૈભવના મોતનો આઘાત હોય. ગમે તેમ તોય એનો ફ્રેન્ડ હતો. ત્યાં તમારી ભૂલ થાય છે દેવદત્તજી. હવે સાજન કુમારે છેલ્લો હથોડો ટીપ્યો. સબીનાની તબિયત સારી ન હોવાનું કારણ તમે છો. હું? હા, એ તમારા બાળકની માં બનવાની છે. દેવદત્ત ચોંકી ગયો. તેનું મોં અચંબાથી ઉઘાડું રહી ગયું. એવું કોણે કહ્યું તમને? વૈભવે. વૈભવે? ઘડીભર ગૂંચવણમાં પડી જઈને એણે ઉલટ તપાસની જેમ પૂછ્યું. વૈભવ ક્યાંથી કહે મિસ્ટર? એ તો મૃત્યુ પામ્યો છે. એમ જ ને? સાજન કુમારે હસીને કહ્યું. મરનાર માણસ બોલે નહીં એ વાત તમારી સાચી, પણ પાર્ટીમાંથી ઘેર જવા નીકળેલા વૈભવે કારમાંથી તેના ડેડીને ફોન જોડ્યો હતો. શું કામ? એવું કહેવા કે આજથી સબીના સાથેની તેની દોસ્તી ખતમ થઈ ચૂકી છે, કારણ કે એ હેલિકોપ્ટરમાંથી સબીનાની અગાસીમાં નીચે ઉતર્યો ત્યારે હીરો દેવદત્ત સાથે એની બોલાચાલી થઈ હતી. સબીના વચ્ચે પડીને વૈભવને ટેરેસ રૂમમાં ખેંચી ગઈ હતી. સાચી વાત. ત્યાં લઈ જઈને એણે વૈભવને કહ્યું કે દેવદત્ત સાથે લડવા ઝઘડવાનું તને શોભતું નથી, કારણ કે હવે હું એના સંતાનની માતા બનવાની છું. તમે શું વાત કરો છો? સબીનાએ આવું કહ્યું? હા, તેણે વૈભવને આવું કહ્યું, અને વૈભવે ઘેર જતા રસ્તામાંથી ફોન કરીને તેના ડેડીને આ જાણ કરતા કહ્યું કે હવે સબીના સાથેનો મારો સંબંધ સમાપ્ત થઈ ચૂક્યો છે. તમે કહેશો એ છોકરી સાથે પરણી જવા હું તૈયાર છું. વૈભવે આવું કહ્યું હતું? દેવદત્ત ગૂંચવાઈ ગયો. પણ સબીનાએ તો મને ક્યારેય આનો ઈશારો કર્યો નથી. હમણાં જ જઈને હું એને પૂછું છું. એને આવેશમાં આવી જતો જોઈને સાજન કુમારે તેનો હાથ પકડી લેવો પડ્યો. એવી ઉતાવળ નહીં કરતા. સબીનાને કાંઈ પણ કહેતા પહેલા એકવાર વિરાણી શેઠને મળવું તમારા માટે બહુ જરૂરી છે. એ માટે હું તૈયાર છું. તો માત્ર બીજા 8 દિવસ રાહ જુઓ. કહીને સાજન કુમારે અવાજમાં વ્યથાનો અણસાર લાવીને ઉમેર્યું, હજુ વૈભવની ઉત્તરક્રિયા બાકી છે. ત્યાર પછી વહેલી તકે હું તમારો બંનેનો મેળાપ કરાવી દઈશ. કહેતા કહેતા સાજન કુમાર દરવાજા તરફ આગળ વધ્યો. દેવદત્ત તેની પાછળ ગયો. યાદ રાખજો મિસ્ટર દેવદત્ત, હમણાં સબીનાને આવી કોઈ વાત કરશો તો એ ના મક્કર થશે, કારણ કે સાજન કુમાર જાણી કરીને અટક્યો. દેવદત્તની ચટપટી વધી ગઈ. કારણ કે શું? સબીના હવે એવું ઠસાવવાનો પ્રયત્ન કરશે કે તેના પેટમાં વૈભવ વિરાણીનું બાળક છે, અને એનું કારણ તમને કહેવાની જરૂર નથી. કહીને એ બહાર નીકળી ગયો ત્યારે ગૂંચવાયેલો દેવદત્ત જડની જેમ ઉમરે ખોડાઈ રહ્યો.